કોઈ પણ વસ્તુ આપણે ટેન્ડર આપી તો એ પ્રમાણિકતાથી નિષ્ઠાથી એ મુજબ કામ કરવા જ જોઈએ, ન કરવા જોઈએ, ન કરતા હોય તો એ તાત્કાલિક અસરથી એની કાર્યવાહી કરવી જોઈએ. મેઇન રોડ ઉપર હજી વારીને જ વહી જાય છે, કચરો સાઈડમાં નાખી દે અને વાર્તા પણ નથી. ત્યાં હોય તો ધૂળ પાડવી જોઈએ, કચરો પડ્યો કે કચરો ભરાવો જોઈએ, થતું નથી. અને વોર્ડવાઇઝ એક માં 42 જણા છે, એક માં 8 જણા છે, શું કામ ભાઈ? અમારી પબ્લિક ની પરિસ્થિતિ મરી જાય પછી એના 2 દિવસ પેલા વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો. હવે વર્ક ઓર્ડર આપ્યા આ કમિશનર આ જે કઈ બોડી છે કર્મચારી માં આવે આટલા વહીવટી તંત્ર ના હિસાબે અમારું કોટી બદનામ થાય ના ચલાવી જવાય. મજૂર ને તમે દંડ કરો. તમારી ગટર ની અંદર ડાયરેક્ટ વાયરિંગ નાખી દે છે, સિમેન્ટ નું ચણતર કરી દે, આ તમારી ગટરો પેક થઈ જાય, એ કોઈ અધિકારી બોલો પૂછો જ હોય. અચ્છા હમણાં રિલાયન્સ ની લાઈન નખાણી પણ તમે કઈક એવી તો સમજાવો કે અધિકારીઓ ની જવાબદારી શું? આપણે કચરો રહીએ છીએ. કામ તો આપ ઉપર છે, પગાર
કર્મચારી જગ્યાએ બીજા કર્મચારી કામ કરે છે, પગાર તમારો કોર્પોરેટ સરખો તમે 30,000 રૂપિયા લો, 6,000 નો કર્મચારી બીજો મૂકી દો છો, આ કામ સિસ્ટમ આલે કોણ કરે છે? એ જવાબદારી કોની છે? લોકોને પછીથી જનરલ હા રાખે છે સાહેબ, આ સિસ્ટમ છે કોર્પોરેશનની અંદર. આપણે આ બાબતો કરવાનો પછી અહીંયા જનરલ બોર્ડ હોય એટલે આપણે કમિશનર શ્રી અધિકારીઓ સાથે વાતવાનું કોર્પોરેટ રહે કામ આપી આ ભવાઈ છે બોલે છે સાહેબ. તમે ખાલી એક વાર નીકળો, આખાજી માં ચાર વાર નીકળો, બાકી છે જેથી કરી તામર પાછો થોડો પડે. શિવરાજી માં હાલત ખરાબ થાય, હજી કઉ તમને બહુ ખરાબ હાલત થવાની, ભયંકર ખરાબ હાલત થવાની. અને મારે તો વાત સાંભળી લે, મને કઈ મારે ગાડી માં નીકળવાનું હોય, પણ જે આ ગામડા ના માણસો ની આવશે ને, જે હાલત થાય ને, તમારી ધ્યાન પડતું બંધ થઈ જવાનું છે. શ્રદ્ધાંજલિ માટે 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપીએ. માનીય મેયરની અનામી આપને બોર્ડ સર કરવામાં આવે છે. 10/16/2019 મિનિસ્ટર મિનિસ્ટર બહાર રાખવામાં આવે છે. આજની મિટિંગમાં માન્ય કોર્પોરેટર શ્રી મહેન્દ્ર મસરૂ નો રજા કોડ આવેલ છે, જે માન્ય મેયર શ્રી મંજૂર કરવામાં આવેલ છે. આઈટમ રે અરદાસ શ્રી સમસ્ત સોડિયા બજાવતે અનુચ્છેદ કરશે અમને ભવના જૂનાના મેરિન ટ્રસ્ટી શ્રી નરસિંહભાઈ પ્રાણકાણીએ જે બાદ ચીફ ઓફિસ નગર જુનાગઢ દ્વારા સામજી માધારે રજીસ્ટર દસ્તાવેજ અનુક્રમે 63/20/1979 વેચાણ આપેલ, ત્યાર બાદ સામજી માધારે ઉપર વેચાણ આપેલ જમીન શ્રી મોહનભાઈ કેશવ રજીસ્ટર દસ્તાવેજ 801/12/1976 વેચાણ કરેલ. ઉપરાંત વિગતે શ્રી સામજી માધારે નગરપાલિકા જુનાગઢ વેચાણ આપેલ દસ્તાવેજની કિંમત સદરો જમીન 10 વર્ષ સુધી વેચાણ ગીરો બક્ષી વેચાણ કે ટ્રાન્સફર રજીસ્ટર ન કરવા સાથે આપેલ, પરંતુ મુદત પહેલા વેચાણ થયેલો જેથી સરભંગ કરેલ છે. મહાનગરપાલિકા નુકસાન કરો એવી વહેતી વાત નથી સાહેબ, આ 1 કરોડ થશે સાહેબ, સમજી વિચારી જોજો સાહેબ. મંજૂર બહુ મંજૂર.
સ્થાયી સમિતિમાં આવે એને બદલે એક અધિકારી લેવલ થી એક પ્લાનિંગ થઈ જાય કે આટલી જગ્યા આ રીતે, તો એનો આ બોર્ડ ની અંદર સરહદ ભંગ કર્યો ૧૯૨૦ બીજા હપ્તાની ગુજરાતી ખાણ ગાંધીના દફતર હુકમ ક્રમાંક માફભાઈ યુ બે ચોથું નામ બીજો હપ્તો ૧૯૨૦ ૧૮૪૦૨ તારીખ ૨૭ ૧૯ રકમ ૪,૭૯,૬૩૩ હુકમથી સને ૧૯ના બીજા હપ્તાની જનરલ સદર ગ્રાન્ટ રકમ રૂપિયા ૪,૭૯,૬૩૩ ફાળવેલ છે. ઉપરાંત ફાળવેલ ચોથું નામ યોજના અંતર્ગત સરિતા સરિત ગાંધીના છાળ ક્રમાંક ૬૧ ૧૦૨-૦૧૫ ૮૩૩ પી તારીખ ૨૯-૨૦૧૬ રકમ જનરલ ફાળવી દીધા છે એને આપણે બહાર આપવાની. મંજૂર ૭૫ 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
કલ્યાણ છે 4 વોટ માંથી દેલી છે ઓય આધારે દીધેલી છે હું જવાબ આપું છું જવાબ હું દીધો છે જે જવાબ છે બેન તમે બરાબર સીટ પર કે વાત કરો બેન મંજુરા જે વસ્તુ મંજુરા બેન જે સીધા ધ્યાનમાં રાખી મંજુરા બેન માગી લ્યો આ જે માગી લ્યો મંજુરા બેન નમસ્તે એ મારી મારી વાત કરતો એ ભાઈ તું કારે બોલો છો તો છે ભાઈ મંજુરા બેન મંજુરા બેન તમે
જગ્યા ઉપર થી ગયો તમે ત્યારે માઈક જવાબદારી કરે તો આપણે
જુનાગઢ નું ગૌરવ અને આંતરરાષ્ટ્રીય ભજનીક હતા તો એમને સ્મૃતિ કાયમ જળવાઈ એટલા માટે સ્મશાન થી કર્મચારીઓ જે વૃક્ષ સર્જન કરતા અને કાયમી ગ્રાઉન્ડ પત્ર છે એથી 37 એને 30/6/2020 સુધી 5 વર્ષ પૂરા થાય તેઓને કાયમી કરવાની દરખાસ્ત એટલે જેના આંબળભાઈ અમુક કર્મચારી છે ફિક્સ છે 12-13 વર્ષ થી છે અને જયારે એની ભરતી આપણે કરી ત્યારે એના અત્યારે 5 વર્ષ પૂરા થઈ ગયા હોય કેટલા વોર્ડ ના સફાઈ કર્મચારીઓ કેટલા છે અને ક્યાં કરે છે અને નવી એજન્સી જે કામ કરી રહી છે
એ ખાલી વારે છે, કચરો સાફ થતો નથી, કૂડો ખાચો હોય છે નાખી દે છે, બે વાર જ સફાઈ જાય છે, ત્રણ વાર ની કન્ડિશન. એટલે આ વસ્તુ પૈસા છે, લોકોના ટેક્સ ના પૈસા છે. કોઈ પણ વસ્તુ આપણે ટેન્ડર આપી તો એ પ્રમાણિકતાથી નિષ્ઠાથી એ મુજબ કામ કરવા જ જોઈએ. ન કરવા જોઈએ, ન કરતા હોય તો એ તાત્કાલિક અસરથી એની કાર્યવાહી કરવી જોઈએ. મેઇન રોડ ઉપર હજી વારીને જ વહી જાય છે, કચરો સાઈડમાં નાખી દે અને વાર્તા પણ નથી. ત્યાં હોય તો ધૂળ પાડવી જોઈએ, કચરો પડ્યો તો કચરો ભરાવો જોઈએ, થતું નથી. અને વોર્ડ વાઇઝ જે સભ્યો ફાઈડવા છે એની ડિટેલ આપે કેટલા કેટલા કર્મચારીઓ. મિત્ર સાહેબ, બીજું સચિવ મંડળના બહેનોને આજે 3 મહિના થઈ ગયા, સચિવ મંડળના બહેનો લેવાની વાત હતી તો તાત્કાલિક દોડે, કારણ કે બધા વોર્ડ ની અંદર મુશ્કેલી છે. 100 કે 150 બહેનો જે તમે નક્કી કર્યા હતા કે સખી મંડળના, તો જો એના નામ લઈને એ લોકોને તાત્કાલિક તમે લઈ તો જવા કે અત્યારે બધે એક એક વોર્ડ ની અંદર પોઝિશન ખરાબ છે. ₹7,000 જે જૂના હતા એટલે લઈ લેવા જોઈએ પાછા. આપો તમે લીસ આપો હાલો કયા વોર્ડ માં કેટલા કેટલા છે બોલાવો તમે. એ સાહેબ એક મિનિટ સાહેબ, અધ્યક્ષ શ્રી, અમે આ તમે મજૂરોની ને વાત કરો છો બધી, કમિશનર સાહેબ રોજ સવારે રાઉન્ડ મારવા નીકળતા હશે, મેં તો જોયા નથી. એટલે તમારા ઘરે આવીને કન્ટેનર નું તમને ઈ કન્ટેનર ઈ જ કન્ટેનર બાબત માં અત્યારે વાત કરો, સાહેબ વાત સાંભળો, શાંતિ થી વાત કરો. આપણે જે પ્રશ્ન કીધા ના ને આ બોર્ડ માં, એ હમણાં 4 દિવસ પેલા ધીરુભાઈ ને પૂછો, હજી ગટર નું કામ ચાલુ છે. તમે એવી વાતો કરો માં, અચ્છા તૂટેલા કન્ટેનર કીધા હતા, આવો મારી સાથે, મારા ઓળ માં કેટલા તૂટેલા કન્ટેનર છે એના આટલું તમને પ્રશ્ન મેં કર્યો તો બોર્ડ માં તમે વાતો કરો છો તો મારે બીજી વાત કરું તમને સાહેબ, તમારા કોઈ નિયમ એવો સરકારી છે કે અમે મજૂર માંગીએ કે ગટર માં નથી અમારી પાસે, અમારા ઓળ ની ગટર નથી, અધિકારી હોય એમ કહી દે કે આવી રીતે અમે મજૂર નથી આપી શકતા, જૂનો રેકોર્ડ તપાસો, અમે મજૂર લીધેલા છે, અમને ના હુકમ પાડી દીધી, અમારી 50,000 રૂપિયા ગ્રાન્ટ કરેલી છે કે ભાઈ અમારા ઓળ માં સફાઈ મજૂર ઘટે છે, ગટરના મજૂર ઘટે, તો અમારી ગ્રાન્ટ માંથી આપો, શું કામ નથી આપતા અને આવો જવાબ શું કામ આપો? અને જૂના જૂના ગટર ના મજૂર ના હજી પૈસા નથી દેવાના ગરીબ માણસો ના. સાહેબ અમે જે રહી ખાઈ હમણાં પૂછી જુઓ ક્યારે દીધા? ક્યાંય પણ ગામ ની અંદર ગટર ખુલી હોય, સફાઈ કામદાર સફાઈ કરતા હોય, ઈ વાળવાનું હોય જે કચરો એને ઉપાડીને કન્ટેનર માં નાખવાનો આવો નિયમ હોય, પણ ઈ કચરો ઈ ગટર ની અંદર નાખી દે સાવેડો મારતા મારતા, આવું કરશો તો ઈ ગટર પાછી ઈ જ પ્રોબ્લેમ. તો ઈ એની ઉપર એના હેડ ની કોઈ જવાબદારી? અચ્છા જ્યાં કન્ટેનર હતા ઈ ઉપડી ગયા તો ઈ કન્ટેનર પાછા આજે 6 મહિનાથી નથી મુકાણા, તો એનો જવાબ કે ભાઈ ડાંગર સાહેબ તમને કીધું તું તૂટેલા કન્ટેનર નું કે પબ્લિક ઉપરથી કચરો નાખે સાઈડ માંથી બધો નીકળી જાય, આપને ફરિયાદ કરેલી? ભાઈ બોલો અહીંયા મારા સાહેબ ને, તમને ફરિયાદ કરી હતી? અચ્છા તો જે કન્ટેનર નો અધિકારી છે એના કોઈ નિયમ માં એની કોઈ ફરજ માં કઈ આવતું જ નથી?
સ્વચ્છ ભારત મિશન ની ગાઈડલાઈન. અરે ભાઈ સ્વચ્છ ભારત ની છે ભાઈ, જે કાયદા એની છે એ કરવાનું છે. કરે મે સ્વચ્છ અભિયાન ની ક્યાં કરો? એટલે કીધું ને જો પબ્લિક ની પરિસ્થિતિ આપણી ખરાબ છે. આપણે કન્ટેનર રિપેરિંગ માટે છે ને ભાવ મગાવ્યા હતા અને ભાવ છે ને ગઈકાલે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને હવે રિપેરિંગ ટોટલ થઈ જશે. બાકી આપણે છે ને નવા અત્યારે એક મિનિટ, આપણે નવા ખરીદી શકતા નથી. અરે ખરીદી નથી શકતા, પણ આજે 6 મહિના વરાવરા દીધી તમારી પાસે ફરિયાદ ઉપડી. પણ હવે કન્ટેનર ના તૂટેલા રોડ માં એ લોકો લઈને જાય, તોડાતું જાય, તો એને આ માટે તમે ભાવ મંગાવો અને એ કરો તો મારા મરી જાય. પછી દવા એના 2 દિવસ પહેલા વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. હવે વર્ક ઓર્ડર ઉજ આપ્યા આ કમિશનર આ જે કઈ બોડી છે જૂના વોર્ડ માં જે ગલીઓ હોય ત્યાં વાળવું અલગ, એ બે જગ્યાએ માણસો ની જરૂરિયાત ને બધું અલગ. બધાને મનમાં એવું છે કે તમે 10 મૂકો કે બીજે 50 મૂકો એની અમે કોઈને વાંધો નથી, પણ વાંધો એવો છે કે બધે સફાઈ થવી જોઈએ, સફાઈ ની ફરિયાદ નો આવવી જોઈએ. તમે કેટલા કર્મચારી મૂકો છો એ તો એક ગોળ વિષય થઈ ગયો છે. વિરોધ કરવા ખાતર અમે વિરોધ કરીએ છીએ. બાકી ઓવરઓલ બધા સભ્યો ની ફરિયાદ એવી છે કે આપણા કર્મચારી કઈ કરતા જશે. આપણે એ સાહેબ કામ રાખીએ છીએ કે ભાઈ ટ્યુબલાઇટ ગઈ તો હું કોર્પોરેટર જોવા જવાનું. ટ્યુબલાઇટ બંધ છે શું ગટર કે ઉપડે? કોર્પોરેટર જોવા જવાનું કઈ ગટર ઉપડાડે? એ બધો કર્મચારી માં આવે. આટલા વહીવટી તંત્ર ના હિસાબે અમારું બોટી બદનામ થાય ના ચલાવી જવાય છે. જે કર્મચારી કામ કર્યું આખી બાર ની લાઈન તૂટી ગઈ. બાર ની લાઈન તૂટે એટલે કેવડું પાણી જાય ખબર છે આપને? એક તળાવ ખાલી થાય સવારે 4:45 વાગે વિસ્તારમાં પાણી આવે છે. અને બહાર ની લાઈન અવડી મોટી હોય એમાં પાણી બપોર ના 12 વાગ્યા સુધી પાણી હજી હોય ને ત્યાં લગી એનો પ્રેશર મારે કર્મચારી ને સાહેબ યાર જેનું મકાન છે ને બીજા માળે પાણી પીવા. મેં ફોન કર્યો. અચ્છા વિડીયો એનો કર્યો કોઈ જવાબ ના બરોબર છે. કર્મચારી ને ખબર નથી ત્યાં પાણી ને ખબર છે પણ ચાપડો બનાવવા લાઈન ને ને હાલ ને ને નથી સવાર ના પર શિક્ષણ આપશો નીચેનો સ્ટાફ ન કરે ને તો આ ગામ નો કોઈ ઉદ્ધાર નથી. સ્વચ્છ અભિયાન ના ઓલા કરો કે તમે એ કરો, તમારી નીચે ના કર્મચારી કોઈ તમને પ્રોત્સાહન નથી આપતું, તમને પ્રોત્સાહન નથી કરતું, આ ગામ નું કામ એટલે નથી થતું. એક્સ વાય ઝેડ કર્મચારી ખબર છે. જવાબ આપે, જવાબ આપો તમે. મહેરબાની કરી બાંધકામ ના અધિકારી લાઈન તોડી બગાડ્યું બાંધકામ ના અધિકારી.
લાઈન ચાલુ હતી ગટર વાળા એ બરાબર છે, જેસીબી મારી ને લાઈન તૂટી ગઈ હતી. કેનાથી તૂટી લાઈન? ગટર, ગટર થી ગટર વાળા. એમને 1200 કોણ જેસીબી કેનું હતું? અધિકારી ઉભા કરો, મારે તો નો કહેવાય, એમને એટલું પૂછો કે ત્યાં સ્થાનિક કોર્પોરેટરને ભેગા રાખી અને કોઈ પણ કામ તોડવામાં આવે ને એની પૂરતા મુજબ જે કઈ મુજબ ધ્યાનમાં રાખવું ફરજિયાત છે, અને જે કોન્ટ્રાક્ટર ત્યાં ન હોય તો કોન્ટ્રાક્ટર પાસે વસૂલ કરજો આ પૈસા. જવાબદારી ગટર તો ગટર અને બાંધકામ છે એ બાંધકામ કર્યા. મોટી લાઈનો છે એ આ વોટર વર્ક્સ ના અધિકારી ને નહીં ખબર હોય ક્યાં લાઈન આવી, તો જ્યાં બી કોઈ ગટરનું કામ કરતું હોય ને તો ત્યાં વોટર વર્ક્સના માણસો હાજર રાખવા જોઈએ. સાહેબ, મેઇન મથક આખા જૂનાગઢનું અમારા ઉપરકોટના કિલ્લામાં મયારામના આશ્રમમાં કે ત્યાંથી વાલ ખોલો ત્યારે ગામને પાણી મળે, અમને કરતા આવડે છે ગામને પાણી ન મળે એવું. પણ એ અધિકારીને પૂછો તો ખરી કે ક્યાંય મોટી લાઈન આવી જ. અચ્છા, ટેલિફોન વાળા, બીજા XYZ મોટી મોટી કંપની વાળા તમારી ગટરની અંદર ડાયરેક્ટ વાયરિંગ નાખી દે છે, સિમેન્ટનું ચણતર કરી દે, આ તમારી ગટરો પેક થઈ જાય, એ કોઈ અધિકારી બોલ્યો? પૂછો જો. અચ્છા, હમણાં રિલાયન્સની લાઈન નખાણી ગામ આખામાં ચકેડી ફેરવીને કેટલી લાઈન ડેમેજ થઈ પૂછી? એ બહારની લાઈન ડેમેજ થાય, આખા ગામમાં મોટી લાઈન અમારા વિસ્તારમાંથી શરૂ થાય છે, કોઈ અધિકારી માથે ઉભો તો પૂછો તમે. એને બે માણસો બોલાવ્યા, લાઈનમેન ને બોલાવી, વોલમેન ને બોલાવી અને લાઈનો કમ્પ્લીટ રિપેર કરાવ્યા. આપણા કર્મચારીઓ ગટર નું કામ ચાલુ હોય ત્યારે વોટર વર્ક્સ વાળા પણ હાજર રહેવા જોઈએ, ટેલિફોન વાળાઓને પણ કહી દેવું જોઈએ, કારણ કે આડેધડ ખોકીને જાય છે અને બીજું ડેમેજ થાય છે, પછી એકબીજાને ખો આપે કે આ બરાબર ન થવું.
તમને કહું છું કમિશનર સાહેબ, આ બધાનું સંકલન કરાવીને એની વાત સાચી છે કે ગટરનું કામ હોય તો વોટરવર્ક્સ વાળા હાજર હોવો જોઈએ. જીબી વાળાને પણ કેવડાવી દેવું જોઈએ, લાઈન નું તૂટી જાય, ફોન ના વાયર નું તૂટી જાય અને પછી બીજી 50 ફરિયાદ ચાલુ થાય છે. ભાઈ આ વાતનો બરાબર ગંભીરતાથી બધા કર્મચારી ધ્યાનમાં લઈને હવે પછી વીએસ સાહેબ હું તો જાગતો છું. છતાંય જેની જવાબદારી હોય આપણે ફિક્સ કરીએ, પણ જો પાણી આપીએ છીએ તો ક્યાંક લાઈન તૂટવાની શક્યતા 100% રહેવાની અમેરિકામાં થાય છે. નરસિંહ બાપા મેળ એ પ્રમુખ હતા સાહેબ, તેથી મેં એને ભૂગત કુવા દેખાડ્યા અધિકારી ને પણ તમે કયો આ પગલા લેવાની સત્તા કમિશનર ની છે. મેયર સાહેબ એકબીજાની મર્યાદા નહી, એકબીજાની મર્યાદા રાખીને જ બધા હાલવું જોઈએ. આપણે એની રાખશું તો એ આપણી રાખશે. આજથી એક નિયમ લ્યો બધા, કામ કરાવવાનું. વિરોધ પક્ષ છે એ સૂચન આપણને કરે, વિરોધ તો ક્યાં જવું પડે, કહેવાનું કયો તું પગલાં ભૂલી ગયા બાવીસ કર્મચારી હાજર છે.
કરીએ આપણે 8 મહિના થયા કરીએ સાહેબ આમના શેરીની અંદર કચરો રહે છે. અમારા નવા ભણેલા વિસ્તાર આજે 14 વર્ષ પછી પણ અમારો વિસ્તાર આવે કે નવો ભણેલો વિસ્તાર 14 વર્ષ બાવી નથી. તમે પૂછી લેજો હાજરી ભરવામાં આવે. કેટલી વસ્તી છે અને એ પ્રમાણે આપણે ખબર છે કે કર્મચારી પ્રમાણે પાસેથી આપણે કેટલું કામ લઈ શકીએ છીએ. એક નિયમ છે કેટલા કર્મચારીઓ આવે છે, શું કરે છે, મશીન છે પણ મશીન શું કરે છે નથી ખબર પડતી. વોર્ડ માં તમે વ્યવસ્થા સાચી ગોઠવી છે, અમે નાનક પડતા દરેક કમિશનર થી લઈને કર્મચારીઓ કામ કરવાની બધાની ધગસ છે, પણ નીચે ગ્રાઉન્ડ માં એ કામ આઉટપુટ મળે છે કે નથી મળતું એ જોવાની પણ ફરજ છે આપણી બધાની. તમે કામ કરો છો, કામ સવાર થી સાંજ સુધી, કામ કરીને મતલબ નથી, કામ કેટલું થાય છે, કેટલું આઉટપુટ મળે છે એ લોકો પાસે આપણે જશી તો ખ્યાલ આવશે. અને આપણે અત્યારે બધા આપણે કહી છીએ કર્મચારીઓને કાયમ કરી, આપણે રાજી છીએ કે કર્મચારીઓ કાયમ થાય, એનું ઘરનું ભરણ પોષણ આવે, પણ એ કામ કરવી પણ એની નિષ્ઠાથી પ્રમાણિકતાથી એ પણ ફરજ છે. એ ન કરે ત્યારે શું કરવાનું આપણે? એટલે કામ તો આપવું જ પડશે, પગાર લેવો હોય તો કામ મળવું જોઈએ. કામની જગ્યાએ કર્મચારીની જગ્યાએ બીજા કર્મચારી કામ કરે છે. પગાર તમારો કોર્પોરેશનનો તમે 30,000 રૂપિયા લો, 6,000 કર્મચારી બીજો મૂકી દો છો. આ કામ સિસ્ટમ હાલે જ કોર્પોરેશનમાં, એ જવાબદારી કોની છે? લોકોને પછીથી જનરલ રાખે છે સાહેબ. આ સિસ્ટમ છે કોર્પોરેશનની અંદર. આપણે આ બધું કરવાનું, પછી અહીંયા જનરલ બોર્ડ હોય એટલે આપણે કમિશનર શ્રી અધિકારીઓ સાથે વાતવાનું કોર્પોરેટ રે કામ આપી આ ભવાઈ છે બોલે છે સાહેબ. બધા કર્મચારીઓ કામ કરે છે, તમારા કમિશનર થી લઈને અધિકારીઓ કામ કરે છે, પણ કામ નું આઉટપુટ કરવું જોઈએ, કામ નું જે નિયમ મુજબ થવું જોઈએ થતું જ નથી. બોલાય છે બધી બોલાવો. આપણે બોર્ડ માં એવો ઠરાવ કરીએ કે જે સફાઈ કામદારોની ભરતી કરી હોય, કર્મચારીની ભરતી કરી હોય, એ ભરતી કરવાના તમામ અધિકાર કમિશનરને આપે, પણ ભરતી કરીને કોઈ ફરિયાદ ના આવે એવું આયોજન નહીં કરવા માટે. સાહેબ મારો એક નાનો એવો સૂચન છે, બોલો. સાહેબ જે આપણે એસઆઈઓ જે છે, આપણે જે એવું કાયમી ભરતી કરેલી છે, એ અત્યારે બીજી શાખાઓમાં કામ કરીએ છે, તો એ એસઆઈઓને કાયદેસર કોડ એને સોંપી દે તો ઘણી બધી ફરિયાદો રહેવાનું થઈ જાય છે. મિત્રો એક બે નેતા, અને હવે આ ત્રણ જે મુદ્દા ઉભા થયા છે,
એક કંપની બાબતમાં આપ કહો છો એ આપણે કઈ સંજોગોમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપ્યો આપણે બધા જાણીએ છીએ. આઉટસોર્સ બંધ થઈ ગયો, બીજા ઓપ્શન આપણી પાસે રહ્યા નહીં. હવે પાણી પાણી આપો. હા, એટલે આપણે આપણે કંપનીને આપ્યું, કંપનીની કોઈ પર આજે સુધી હજી એક પણ બિલ ક્લિયર નથી થયું, નંબર એક. અને પ્રજાના પૈસા એમના વાપરવાના આવતા નથી, નંબર બે. મેં આખા વોર્ડ પ્રભારીઓ નીચે મોનિટરિંગ કરી રહ્યા છે, અમે જ્યાં કંપનીનો ફોલ્ટ હશે નહીં વાળતી હોય ત્યાં દંડ કરીને પણ અમે એને બિલ બનાવીશું. હવે જે નહીં કરવું એનું નથી આપવા, જે કર્યું એનું પેમેન્ટ કરવાનું થાય છે. હવે આપણી પાસે બીજા કોઈ રસ્તાઓ બહુ લિમિટેડ, મેં પહેલા કીધું તું રહી જાય છે. સખી મંડળની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી વાલ્મીકી સમાજના આગેવાનો મોહનભાઈ બધા સાથે સત્તા તમારો સંપર્ક છે, પણ ગ્રુપો બને છે તો મોહનભાઈને પૂછો. કાલે હું છાપામાં જાહેરાત આપવા તૈયાર છું, જનરલ બોર્ડની સામે આપણે ખાતરી આપીએ ભાઈ વાલ્મીકી સમાજના ગ્રુપો છે એ લોકો બનાવી રહ્યા છે. તો બનાવ્યા ત્યારે એમને એ લઈને આવ્યા કે ભાઈ બનાવીએ છે તો બીપીએલ ગ્રુપો નથી આપણે, તો બીપીએલ ના હોય તો ગ્રામ થાય નહીં. કોઈ પણ ગ્રુપના 70% ઓછામાં ઓછા બીપીએલ, એટલે કે 70, 10 માંથી 7 ઓછામાં ઓછા બીપીએલ અથવા તો મહામૃતમ કાર્ડ ધારક હોવા જોઈએ. આજ સુધી એમાં બની શક્યા નહીં. પછી આવ્યા તો આવ્યા પછી ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે આનું વેરિફિકેશન કરવું પડે. આજે કોઈ ગ્રુપ બનાવીને હું આવી જાઉં એમાં સંજયભાઈ કોરડિયાનું નામ હોય, નટુભાઈ પટોળિયાનું હોય, તો મારે વેરીફાઈ તો કોર્પોરેશને કરવાનું કે નટુભાઈ પટોળિયા હાજર છે કે નહીં. એટલે એ વેરિફિકેશન માટે 15 દિવસથી ફોલોઅપ લઈ રહ્યા છે આપણી ઓફિસ સાહેબ. એ ફોલોઅપ ત્યાંથી પૂરું થતું નથી. અમે બેંકોને વેરીફાઈ, એટલે જેવું પતે પ્રોસેસ. એટલે સાહેબ ગ્રુપોને ગ્રુપને આપવા તમારી કરતા વધારે મને ઉતાવળ છે, કેમ કે આ બધી સફાઈની ફરિયાદો એટલી આવે છે, પૂરતા સફાઈ કામદાર આપણી પાસે નથી. સાહેબ આજે એક વોર્ડ, કોઈ પણ એક વોર્ડની સંખ્યા બોલો તો ભાઈ કોઈ પણ એક વોર્ડ પકડો. વોર્ડ નંબર 1 જ મને હવે મને થોડું બોલવાનું છે. એકમાં એકવીસ છે. હવે જે એકના કોર્પોરેટર છો સાહેબ, આપનો વિસ્તાર જે છે એમાં 21 લોકો દિવસ રાત વાલે તો રોજ એક વાર ધોળાશે ભલે. સાહેબ ખરેખર એમાં તમે 21 છે, તમે સરગવાડા સાબલપુર જાઓ અઠવાડિયામાં એક વખત ત્યાં લઈ જતા. સરગવાડા સાબલપુર માં તપાસ કર્યો ડાંગરભાઈ ને, કે એક વખત અઠવાડિયામાં એક વખત નથી જતા. પછી રજાઓને આપણે બાદ કરીએ, કોઈ ગેરહાજરીની નોટિસ અમારે એમ સાચું પા 20 વોર્ડમાંથી 15 વોર્ડ થાય ત્યારે શાસક કોઈ કરે તા ફક્ત એક નંબર વોર્ડમાં રહી છે. બે નંબર માં જેવો ને એક નંબર માં બધે વિસ્તાર માં જેવો ને રિપોર્ટિંગ કરીને તમને આપેલું છે. હવે 21 લોકો થી વોર્ડ આખે આખો સાફ થશે બરાબર. હા, હવે એની માટે અમે ગ્રુપ રાખીએ છીએ, પ્રાઇવેટ કંપની રાખીએ છીએ, કે આપણે પ્રાઇવેટ કંપની થી અડધું કરાવીએ તો એટલા લોકો ઓછા રાખવા, દવા રાખવા એ આપણને સરળતા લાગે છે, આપણે ફાઇનાન્શિયલી જોવું પડે. હવે બીજી વસ્તુ છે ડાંગર, જો આ જનરલ બોર્ડ ની સામે તમને સ્ટ્રિક્ટ સૂચના આપવામાં આવે છે, ભાઈ એક મિનિટ, જનરલ બોર્ડ ની સામે સ્ટ્રિક્ટ સૂચના તમને આપવામાં આવે છે, એક પણ સફાઈ કામદાર અનઓફિશિયલી ગેરહાજર હોય તો એને તાત્કાલિક નોટિસ આપવી, ત્રીજી નોટિસ પછી સસ્પેન્શન ની તાત્કાલિક દરખાસ્ત કરવાની કમિશનર, ત્રીજી નોટિસ પછી સસ્પેન્ડ કરી નાખવાની બરાબર છે. આ આ જનરલ બોર્ડ ની સામે ચર્ચા થાય છે. બીજું, કંપની જો કામ ના કરતી હોય, આપણે વોર્ડ પ્રભારીઓ રિપોર્ટ આપે છે, તો એનું વેરિફિકેશન કરો અને એ રીતનો ડન કરો જે નિયમ આપણે ટેન્ડર માં એમાં લખેલું હોય. અને જ્યાં બિલ બનાવો ત્યારે 100% વેરીફાઈ કરી લેવાનું કે ભાઈ ખરેખર શું પ્રશ્ન છે બરાબર. અને મજૂર પ્રથા બહુ ચલાવવાની નથી થતી, કોઈ મજૂર પ્રથા પણ આપણે વિરોધ છે ને એ પણ બંધ કરવાની, મજૂર પ્રથા તો ચાલવી જ ના જોઈએ કોઈ પણ બરાબર છે. સફાઈ ની બાબતમાં આપણા લોકો પહોંચી શકેલો હોય, વોર્ડ વાઇઝ આપણી પાસે છે. હું તો મારી વિવેક બુદ્ધિ થી અમે કર્યું છે ને અમને યોગ્ય લાગે છે, છતાં જે વ્યવસ્થા ભવિષ્ય વાત ના દર્શન સૂચવવામાં જોઈએ. હવે આપણે પૂછ્યું
સાહેબ તમને વધારે વધારે તમે પેલા તમે હિમાંશુ ભાઈ બધા નવા દાંતા રોડ માં ખાલી સિલ્કિંગ થી નહીં થાય બાપુ. અત્યારે હું રોજ નો મારો રસ્તો છે, ભલે પાછો ડામર કરાવવો પડે પણ ડામર નો પટ્ટો બનાવી દે, બાકી બહુ હાલત કરાવતા હોય. તમે ખાલી એક વાર નીકળો આખાજી માં, ચાર વાર નીકળો કરાવી નાખો. હું હજી કઉ તમને બહુ ખરાબ હાલત થવાની, ભયંકર ખરાબ હાલત થવાની. તમે હાલત જો, અને મારે તો વાત સાંભળી લે, મને કઈ મારે ગાડી માં નીકળવાનું હોય પણ જે આ ગામડાના માણસો ની આવશે ને જે હાલત થાય ને તમારી ધ્યાન પડતું બંધ થઈ જવાનું છે. હવે જયશ્રી રોડે લઈ લેજો, આમાં જોઈન્ટ વિઝિટ આપણે કરીએ. મેયર સાહેબ ને કમિશનર સાહેબ ને જોઈન્ટ વિઝિટ કરી અને એક ઠીકડું મારવું પડે તો એકવાર મારી દો ભાઈ, જોઈન્ટ વિઝિટ કરી લઈએ પછી. આપણે કોર્ટની કાર્યવાહી પૂરી કરીએ અને આપણે રાષ્ટ્રગીત.